દેશમાં તો ઘણા ઈમાન વહેચે છે હું તો અહીંયા મુસ્કાન વહેંચું છું હાસ્ય છે ને ભાઈ હોય તો માણસ દાંત કાઢી શકે બાકી આમાં એવાય બેઠા હોય ગલગલિયા કરો જાય

અને જે કાંઈ મજા છે ને એ તમારું ધ્યાન હોય ને તો જ શબ્દનો આનંદ છે માનું ધ્યાન ન હોય તો દીકરી બગડે બાપનું ધ્યાન ન હોય તો દીકરો બગડે તમારું ધ્યાન ન હોય તો પ્રોગ્રામ બગડે હમણાં એક ડોહીમાં એ આખી રાયદ ગોદડું શીવું સવારે જોઈત ગોદડું જ નહોતું શીવાણું પછી ખબર પડી દોરાની ગાંઠ મારતા જ ભૂલી ગયા હતા આખી રાયત હોરવું કાઢવું ત્યાંથી જીવનની શરૂઆત થાય છે અને એટલે જ કવિઓ લેખું છે કુતુબ આઝાદનો શેર યાદ આવે છે કે મહેનત કરી ધન મેળવી કોઈ ધનવાન થાય છે મહેનત કરી ધન મેળવી કોઈ ધનવાન થાય છે પ્રાપ્ત કરી જ્ઞાનને કોઈ વિદ્વાન થાય છે અમસ્તા નથી મળતા માન અને સન્માન દુનિયામાં આઝાદ કરે છે સેવા અને સાધના એના જગતમાં સન્માન થાય છે જગતમાં સેવા અને સાધના કરે ને એના સન્માન થાય છે કોકના ખિસ્સા કાપી લીધા હોય એના ઇતિહાસ નથી કે એક ભાઈ મને કે વિજયભાઈ તમારા ઘરની બાજુમાં કોઈ લાંબી બાઈ રીએ છે મેં કીધું લાંબી તારે શું કામ છે મને કે ડોક્ટરે કીધું છે કે મેલેરિયા થી બચવા લાંબી બાયના ના કપડા પહેરો પછી ચોખવટ કરી કે આમ લાંબી બાયના ના કે છે વાત બહુ ધીની છે સમજાય એનો જ આનંદ છે એક ભાઈ મને કે એવું કઈક કામ બતાડો મહેનત બીજા કરે અને પૈસા મને મળે મેં કીધું સુલભ શોચા લઈ ખોઈલ હાવ તારે વગર મહેનત નું લડી લેવું હોય માણા નો વાક નથી ગયું અપડેટ થયો છે ભાઈ મને કે અમેરિકામાં અમારે ઈમેલ થી લગ્ન થાય મેં કીધું બહુ સારું કહેવાય ભારતમાં હજી ફિમેલ થી થાય આપના આશીર્વાદ થી ચૌદ વખત ફોરેન જઈ આવ્યો છું હા અભણ યા યા કરીને ઘરે જ જાઉં

મન કેસ દીશ હાડુભાઈ મેં કીધું એક દુકાનમાંથી બે જણા છેતરા હોય ને એને અમારે ઇન્ડિયા માં કહે છે વાત અને હું તો કાયમ કઉ છું માણાનો વાક નથી યુગ એવો આવ્યો છે એટલે જ કુતુબ આઝાદને લખવું પડ્યું છે કે ધરા પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારું સરિતા દૂધ દહીંની ફરી છલકાય તો સારું અને જમાનો વેજીટેબલ ગીતણો જાય તો સારું અને શરીરમાં સાચું ઘી સિંચાય તો સારું અમારા સોરઠના સંતોના હૃદયમાં એક જ અરમાન છે કે મારો આખો દેશ પાછો નંદનવન થાય તો સારું વાળો અને નંદનવન થાય તમે તમારા દીકરાને ટ્વિટર આવી રહ્યા ફેસબુક આવી રહ્યો વોટ્સએપ આવી રહ્યા ઇન્સ્ટાગ્રામ આવી રહ્યા જોડો ને એની સામે અમને વાંધો નથી પણ આયરો એ રહીને રામાયણ ને ગીતા વચાવજો એટલે આપણા સંસ્કાર શું છે એની ભૂલી ન જાય મૂળ આપણું કલ્ચર ભૂલી ન જાય હમણાં એક બેન રોતા હતા બહુ ભણેલા છોકરી મેં કીધું બેન શું કામ રહો છો મને કે વિજયભાઈ ટેટુ દોરાયું મેં કીધું એ તો સારું કહેવાય ને દોરાયું તો દુઃખે છે મને કે નાના એમાં લખવું તું કેટરીના લખાઈ ગયું કૂતરીના હવે એવા ટેટુ હું કામ દોરાવતા હશે હમણાં ઓડિયન્સમાં એક ભાઈ ચશ્મા પહેરીને બેઠા હતા મેં કીધું ચશ્મા તમે બહુ હારા નથી દેખાતા મને કે કાઢ નાખું તમે હારા નથી દેખાતા વાત બહુ સાચી એક જણો ડોક્ટર આગળ ગયો કે સાહેબ મને બધું બબે દેખાય ડોક્ટર કે પણ એમાં ચાર ચાર હું ધોઈડા આવો અમુક વાત બહુ મોડી સમજાય એને વીટ કહેવાય સમજાય તો તમારા ભાઈ બાકી મારા ભાઈ એક ભાઈ મને કે વિજયભાઈ વીટ વાત કરો મેં કીધું મારા મિત્રને પગમાં પ્લાસ્ટર આવ્યું અનિલભાઈ મેં કીધું કઈ રીતે આવ્યું મને કે નજીકના નંબર આવ્યા ને એમાં પગમાં પ્લાસ્ટર આવ્યું મેં કીધું નજીકના નંબર ને પગને કોઈ લાગે વળગે મને કે અગાસી માથે બેઠો બેઠો બીડી પીતો હતો બીડી નીચે નાખી પગેથી ઠારવા ગયો અમુક ને કાલ સમજ્યા એક ભાઈ ને રાતે અઢી વાગે બીડી પીવાની તલપ ને તો બીડી ઓશિકા પાણી થી મળી ગઈ પણ બાકસ નો મળી વાગ્યા સુધી આખા રૂમ માં મીણબત્તી લઈને બાકસ ગોયતી પછી મીણબત્તી સુઈ ગયો કે હવે બાકસ મળે આ નો સમજાય પછી આટો મારી આવજો વાત બહુ જીની છે પકડાય એનો આનંદ છે હમણાં એક બે ને બહુ સોનું પહેર્યું હતું મેં કીધું સસરાનો માલ લાગે મને કે નાના બગસરાનો એ ખોટા ઇમિટેશન એટલા બધા વધી ગયા છે અને હું તો કાયમ બ્રાહ્મણના દીકરા તરીકે કહું છું ભારત દેશની અંદરથી બે વસ્તુ નાબૂદ થઈ જાય ને તો દેશની નવી ક્રાંતિ થઈ જાય એક પુરુષોમાંથી વેસન વયું જાય અને બેનોમાંથી ફેશન વહી જાય તો દેશની નવી ક્રાંતિ થઈ જાય અમુક અમુક બાઈ તો એટલો પાવડર લગાડે આપણને એમ થાય કે લોટના ડબ્બામાં કૂતરીએ મોઢું મારીને અળી મૂકીશ કે હું

અહંકાર છે ને માણસને ને પોતા ઉપર આવે બીજા ઉપર આવે અહંકાર તરત આવી જાય હવે તું ન તો તારા બાપ ના થયા કાંતિભાઈ ન થાય એક બે તાલી વગાડો હું પાનની દુકાને વગડાવી લઉં છું આનંદ કરવા આવ્યા હોય ને ગમત ગુલાલના માધ્યમથી તો આનંદ કરો નટરાજનો હંચો થાવમાં અણી કાઢોમાં અમારા ગુલાબદાન વારોટ લખે છે કે હથેળીમાં વાળ નહીં ગધેડાને ગાળ નહીં ઉંદરને ઉછાળો નહીં મીંદડીને માળો નહીં ક્યાંય અંશ કાળો નહીં કુવારાને હાળો નહીં કડી ઉપર તાળું નહીં લાડુ ઉપર વાળું નહીં કોટ ઉપર સાલ નહીં બખતર ઉપર ઢાલ નહીં કેડાને પાન નહીં ગરજમાઈને માન નહીં ડુંગરા નરમ નહીં ગુલ્ફી ગરમ નહીં પાપીને ધરમ નહીં નગ્નને શરમ નહીં ફળ ફૂલમાં હાંધો નહીં ને હવે જેટલા બેઠા એટલા તાળી પાડો તો કાંઈ વાંધો નહીં એક બે મારા અનુભવની વાત કહું હમણાં જુનાગઢથી રાજકોટ મારે પ્રોગ્રામ હતો તો હું બસ સ્ટેન્ડથી બસમાં બેઠો તો જુનાગઢથી એક જણો બકરી લઈને બસમાં ચડ્યો કંડેક્ટર ગગલા મીડો ઉતારી ઉતાર આ માલઢોરની થોડી બસ છે આ માણાની છે એ કે કંડક્ટર ચા પાણી પીવા ગયો તો મને કરગરવા મીડો મને કહે યાર મારે આ બકરી ગોંડલ પુગાડવી છે ને ગમે એમ કરો ને એટલે મેં એને સલાહ આપી મેં કીધું એક કામ કરી બકરીને ધાબરો ઓઢાડી દે મારી આ કાળી સાલ આપી

મેં કીધું તું હવે પારા નો કંડક્ટર કે બેન અડધા ઘરે મૂકીને આવતા હોય તો ઓલા બેન કે અડધા ઘરે જ મૂકીને આવીશું પછી કંડેક્ટર થી નો રહેવાનું કે મારા ભાઈ ધંધો શું કરે કે ઝેરોક્ષનો તો સાચું છાપી જ નાખાશે એમ ને મારા અનુભવની વાત કરું હમણાં મારેની આ પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા જ મેં મારા ઘરના જ કીધું હવે મારા ઘરના જ પાછા મારા જેવા જ હોય કોઈ આમાં પણેલા એમ હમમતતા હોય કે આપણે ખાટી ગયા છે એવું ન હોય આપણે જેવા બુદ્ધિશાળી હોય ને એવા જ આપણું બૈરું હોય અને એમાંય મારા લગ્ન તો પાછા રાઈતે જ થયા છે હસ્તમેળા વખતે જ લાઈટ ગઈ મારો ને મારી ઘરવાળીનો આમ હાથ રાખવાનો હતો અને જગ્યાએ મારો ને ગોરનો આથામ રહી ગયો આજની તારીખે મારા લગ્નને પંદર વર્ષ થયા હું મારી ઘરવાળી ફિલ્મમાં નથી ગયા પણ હું ગોર ક્યારેક ક્યારેક ઝપટ કરીએ છીએ મેં મારી ઘરવાળી કીધું મેં કીધું કચ્છમાંથી પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા છે પચાસ હજાર રૂપિયા હુંથી દઈને જવાના છે આના હાટું ચા નહીં જ્યુસ બનાય અને ઝડપથી કીધું એટલે ફક્ત એને દસ સેકન્ડમાં તો પંદર ગ્લાસ ચીકુ શેકના ગોઠવી દીધા

હમણાં એક ભાઈ લેમ્બ ચડાવતા હતા ને અચાનક ઘરના નેમથી શોર્ટ લાગ્યો તરત મોટરમાં નાખીને દવાખાને લઈ જતા અધવચારે બેઠો થયો મને ક્યાં લઈ જાવ છો એની ઘરવાળી કે તમે લેમ્બ ચડાવતા હતા શોર્ટ લાગ્યો છે દવાખાને લઈ જાય છે કઈ શોર્ટ બોટ નથી લાગ્યો મારી મારી બગલ હું ગાઈ ગઈ હતી હવે આને મોંઘવારી નડ હમણાં એક ભાઈ ચડી પેરી ને ચણિયા બોર ખાતા હતા મેં કીધું ચડી પહેરી ચણિયા બોર ખાવશો મને કે જીવનમાં બે જ શોખ રાખ્યા હારું લુગડું પહેરવું અને ફ્રૂટ ખાવું હવે આને પિંચોતેર ટકા જીએસટી લાગે તો આને અને હું તો કાયમ કઉ છું નબળા વિચારવાળા માણસ છે ને આપણા લગ્ન આમંત્રણ નો આપું આપણા ફેરા હાલતા હોય ને જમતા જમતા કે ટકશે નહીં હવે તને ટકવા બોલાવ્યો કે તોડવા બોલાવ્યો સીતાફળ બાસુંદી અમારી પીન અમારા હક પણ તોડવાની વાતો કરીશ આ નબળા વિચારવાળા પોતે તો દુખી થાય બીજાને બહુ કરે એક દુકાને બોર્ડ માર્યો તો કે બે રૂપિયા દૂધીનો હલવો બે રૂપિયા આપ્યા અંદર ગયો એક દૂધી લટકાઈ રીતે હલવો સી તો પંદર મિનિટ એલીવી હો હાવ શેતરવાળા ધંધાને

મેં કીધું ને કે માણાનો વાંક નથી યુગ અપડેટ થયો છે ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે બધું ઓનલાઈન થઈ ગયું છે સુરતથી ચાર પાંચ ભાભા પહેલી વખત આવ્યા ને સૌરાષ્ટ્રમાં ગામડે આવ્યા ને તે વાડીએ લાડવાનો પ્રોગ્રામ ગોઠવો તો પેથા ભાભાએ કરશન ભાભાને કીધું કે આ બનાવવાની પિંજણ કોણ કરે છોકરાઓ જેમ ઓનલાઈનમાં મગાવે એમ આપણે મગાવો છોકરાને કીધું ઓનલાઈનમાં ફોન લગાડી દે છોકરાએ સ્વિગીમાં ફોન લગાડીને આપી દીધો સામે તો કોમ્પ્યુટરમાં બાય બોલતી હોય તરત બાય બોલી સ્વીગી વર્લ્ડમાં આપનું સ્વાગત છે મીઠાઈ માટે એક દબાવો ફરસાણ માટે બે દબાવો કાચા સીધા માટે ત્રણ દબાવો ભાભાએ મીઠાઈ માટે એક દબાવ્યું પાછું બાઈ બોઈલી મીઠાઈ વર્લ્ડમાં આપનું સ્વાગત છે કાજુ કતરી માટે એક દબાવો બરફી માટે બે દબાવો લાડુ માટે ત્રણ દબાવો ભાભાએ પાછું ત્રણ દબાવ્યું પાછું અંદરથી બાય બોલી લાડુ વર્લ્ડમાં આપનું સ્વાગત છે મોતીચુરના લાડુ માટે એક દબાવો ગુંદીના લાડુ માટે બે દબાવો ચૂરમાના લાડુ માટે ત્રણ દબાવો ભાભાએ ત્રણ દબાવ્યું ભાભો કે આ તો ગજનું અંદર અંદર જ જાતું જાય છે તે પાછું બાઈ બોલી ચૂરમાના લાડુ વલ્ડમાં આપનું સ્વાગત છે પાંચ કિલોના ઓર્ડર માટે એક દબાવો દસ કિલોના ઓર્ડર માટે બે દબાવો પંદર કિલોના ઓર્ડર માટે ત્રણ દબાવો ભાભાએ ત્રણ દબાવીને ફોન કાપી નાખો કે કોયરું કરો ને હવે તો પંદર કિલોનો ઓર્ડર લખાઈ ગયો વીસ મિનિટ પછી સ્વીગી ફોન આવ્યો બાપાને કે પંદર કિલોનો ઓર્ડર લખાયો છે બાભાએ હા ચાલુ કર્યું કે અમે ચાર ભાઈઓ છે એ કાંતિ માટે એક દબાવો મૂળજી માટે બે દબાવો છગન માટે ત્રણ ને મારા માટે ચાર દબાવો ઓનલાઈન વાળાને કડે સડાવ્યા જે બેનો નથી ભેણા ને માતાજી સુખી રાખે પણ એને અંગ્રેજી ન બોલવું અમારી બાજુમાં એક માસી તૈયાર થઈને બહાર જતા હતા મેં પૂછ્યું મેં કીધું કઈ બાજુ ઉપડા મને કે બેન પણીનું વેલ્ડિંગ છે ને મેં કીધું વેલ્ડિંગ ન કહેવાય વેડિંગ કહેવાય મને કે તમને શું ખબર પડે બીજી વખત છે ઘર ગણ્યું મેં તો વેલ્ડિંગ રાખો ઘર ગણ્યા પછી વેલ્ડિંગ જ હોય

એટલે જ કીધું છે ને ધનકુખ જીજાબાઈ ને ત્યાં શિવાજી જન્મ્યો હશે તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હશે અને પડકાર કરતી પુત્રને ને શિવા મરજે સમર મેદાન આમ દેશની આર્ય રમણી આજ અમર છે ઇતિહાસમાં પાત્ર છે પુરુષ મેં કીધું બેહી હિજા સહન શક્તિ હમણાં બે પતિ પત્ની બાદતા બાતતા મંદિર માં ગયા ને પત્ની ભગવાન હાથ જોડી ને કે હે ભગવાન મારા પતિ ખોટા હોય તેને ઉપાડી લેજી અને હું ખોટી હોય તો મને વિધવા બનાવી બે એક વાર ગુજરી તો ઓલો જ જાય હમણાં બે બેનો વાતો કરતા હતા એક બેન કે મારા પતિ તો દેવતા છે બીજી કે આય હાય મારે જીવતા છે બે બેનો વાતો કરતા હતા ને બે પુરુષો વાતો કરતા હતા એક જણો કે મારી પત્ની તો દેવી છે બીજો કે મારે દેવી છે કોઈ લેવું તો જોઈએ વાત બહુ જીની છે સમજાય એનો આનંદ છે પણ ચાર વસ્તુ એવી છે તમારા મારા મા બાપે આપણને આપેલી જગતમાં કોઈ દી જૂની નથી થાતી હાસ્યની સાથે આજે એક લોક સાહિત્યની વાત આપને ગમત ગુલાલના માધ્યમથી એક વાત એવી અર્પિત કરું કે સોનું કોઈ દી સડતું નથી ગંગાજળ કોઈ દી ગંધાતું નથી વીસ વર્ષ પેલા હરદુવાર થી ડબલું ભરી આવો અને આ જ ખોલી ને પીવો ને તો એ ગંગા માની શીતળતા આવીને એવી હોય કવિ એમ કે છે ગંગાજી ક્યાંથી નીકળ્યા છે તો કે સાપ નો દુશ્મન ગરુડ ગરુડ ના ઈષ્ટદેવ વિષ્ણુ પત્ની લક્ષ્મી ના પિતા સાગર સાગર ને એ અર્જુન અર્જુન ના સખા કૃષ્ણ કૃષ્ણ નો દીકરો પ્રદ્યુમન પ્રદ્યુમન નો દીકરો અનુરૂધ અનુરૂધ પત્ની ઓખા ઓખાના પિતા બાણાસુર બાણાસુર જેની વંદના કરે છે આખા જગતનો બાપ ભગવાન શિવ શિવ ના પત્ની પાર્વતી અને પાર્વતી હોનું કોઈ દી હળતું નથી ગંગાજળ કોઈ દી ગંધાતું નથી હાવી ખળ ખાતો નથી અને ચોથી વસ્તુ કવિ એવી લેખી છે કે આમાં કોઈ બેઠા હોય એના જો માતુશ્રી હાજર ન હોય ને તો પાંચ મિનિટમાં એક સેકન્ડ માટે છે ને પોતાની જનેતાને જેણે નવ મહિના તમારો ભાર ઉપાડ્યો છે એને એક સેકન્ડ માટે યાદ કરીને આ ચોથી વાત ઉપર તાલી વગાડજો કવિ એવી વાત લખી છે કે હોનું કોઈ દી હળતું નથી ગંગાજળ કોઈ દી ગંધાતું નથી હાવજ કોઈ દી ખળ ખાતો નથી અને દોસ્ત અવિ માનો જે ખોડો છે ને જનેતાનો એ મોક્ષથી મોટો છે એમાં કાળની કારી નથી થાય પણ માં શબ્દ બોલાય તો એમાં ફેશન આવી છે મમ્મી નોરી એક બહુ ભણેલા તો મોમ કે અરે તારી મોમ માથે પડે બોમ એ ખરેખર હું તો કાયમ કહું છું સાહેબ કે જે આપણું દેશી છે ને એ રાખો એમાં તમને આનંદ આવશે આમાંથી ખરેખર બધા પ્લેનમાં તો બેઠા જઈશું પ્લેનમાં ન બેઠા હોય તો એક વાત ઉછી ના લઈને બેસી જો પ્લેનમાં ઇન્ટરનેશનલ તમે મુસાફરી કરો ને એટલે એવું મીઠું મીઠું એરપોર્ટ ઉપર બાઈ બોલતી હોય તમને એમ થાય કે તમારા હાટુભાઈ ની હોવ બોલે યુ આર એટેન્શન પ્લીઝ બોમ્બે થી યુકે જાને ફ્લાઇટ ટર્મિનલ નંબર ગેટ નંબર ટુ પે આવી ટિંગ ટોંગ આવું એરપોર્ટ ઉપર એનાઉન્સ થાય પછી કોક દીક આવો આપણા બોમ્બે રેલવે સ્ટેશન ઉપર કૃપયા ધ્યાન દે એક બાપા મને કે હું દેવાનું કે છે મેં કીધું ચક્કરી ધ્યાન દેવાનું કે છે

આપણને એમ થાય કે એનાઉન્સમેન્ટ કરે છે એ કે આપણને ઘઘલાવે છે એક વાત બેનો ખાસ સાંભળવા જેવી છે પુરુષોને ડાયાબિટીસ થાય એનું શું કારણ છે હોટલ માં જઈને એકલા એકલા ધબેડું હોય ઘરે આવે ને ઘર કે જમવા બેહી જાવ મને ભૂખ નથી ક્યાંથી હોય બસો વાળી થાળી ઉલારી ને આવ્યો છે જે પુરુષો બેનો હેરાન કરે ને ડાયાબિટીસ થાય હમણાં એક જણો લગ્નમાં ધૂણવા માંડ્યો ઉડ ઉડધું ધૂધું તું ઉડધું ધૂધું તું કોકે પૂછ્યું કોણ તો કે તેજા પાચા વરાજાને પૂછ્યું કોઈ તેજા પાચા ને કંકોત્રી લેખી છે મને કે એ તો ગુજરી ગઈ મારા દાદા છે મેં કીધું આ આવ્યા લાયક પગે વરાજો પગે લાગ્યો એ કે દાદા કાંઈ ઈચ્છા દાદો કે મોનથાળ ખાવો છે એક થાળી મોનથાળ મૂકી દીધો વરાજો તો ફેરા ફરવા માંડ્યો મેં પૂછ્યું મેં કીધું અચાનક તેજા પાચા હું ભૂલા પડ્યા

એક બેન મને કે વિજયભાઈ વાહ થયો વાહ મેં કીધું કેરોસીન લગાડો પંદર દિવસ પછી મેડા મને કે થી ફેર ન પડતો મેં કીધું કેરોસીન લગાડીને દિવાહળી મૂકો આજે ગમત ગુલાલના માધ્યમ થી આપ બધાને જાતા જાતા છેલ્લી વાત એવી અર્પિત કરું અને ખરેખર આજે એવું ઓડિયન્સ અમને રાકેશભાઈ આપ્યું છે કે ક્યાં તારીફ કરું આપ કે મુજબ અલ્ફાજ નહીં મિલતે આપ તો ઉસ સમન કે ફૂલ હો જો બાર બાર નહીં ખીલતે આવા ફૂલ જેવા ઓડિયન્સ જ્યારે હામે મળ્યા છે ત્યારે છેલો શેર એક અર્પિત કરી અને મારા શબ્દને વીરગતિ પ્રાપ્ત કરીશ વીરગતિ એટલે ખરેખર અમુક શબ્દ છે હાસ્ય બહુ સહજતાથી મળે છે એટલે છેલ્લો એક શેર ખરેખર એટલી બધી વાતો યાદો આવે છે પણ સમય એને જો આપણે હાચવી લેવું ને તો સમય કોકડીક આપણને દોસ્ત હાચવી લે હમને તમે નું હાચવી લેવું તો સમય આપણને હાચવી લે એટલે છેલ્લો શેર એવો અર્પિત કરું હોગે જો અદાવત કી બાત કરતે હે દોસ્ત હમ તો કલાકાર હૈ મોબત કી બાત કરતે ન નખ્ત ન તાજ ના ખુરશી પે રાજ કરતે હે દોસ્ત હમ તો કલાકાર હે સીધી દિલ કી હુકુમત પે બાત કરતે હે